ધોરણ 12 બાદ આજે ધોરણ 10નું સત્તાવાર રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા બાદ શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શનિવાર ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, એટલે કે 11 મે 2024. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી એમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં શિક્ષણમંત્રીએ જે લોકો સફળ થયા તેમને અભિનંદન અને જે લોકો નાપાસ થયા તેમને ડબલ અભિનંદન. આવનાર દિવસોમાં એમની પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવશે. તેમને ચિંતા કરવાની જરૂર નથી અને બહારથી પ્રશ્નો આવવાના હતા તે સંદર્ભે સચિવ સ્તરે ચર્ચા કરાઈ હતી. તેમજ ડ્રોપ રેશિયો માટે ટ્રેકિંગ સરકાર કરી રહી છે. પરીક્ષામાં પ્રશ્નો તેમના પ્રમાણે જ હતા. આ વર્ષે સારું પરિણામ છે. વિદ્યાર્થીઓને એડમિશન માટે ચિંતા કરવાની જરૂર નથી અને એડમિશન માટે તમામ વ્યવસ્થા છે. તેમજ વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી ડિપ્લોમા કોર્સ પણ કરી શકે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજે પરિણામ આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને જેઓ સફળ નથી થયા એને ડબલ અભિનંદન આપું છું કે આજથી મહેનત કરીને પાછી અમે વ્યવસ્થા કરી છે, એકાદ બે મહિનામાં એ સોલ્વ કરીને રનિંગ પ્રવાહમાં આવી જશે. આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ જે 10મા ધોરણની એક્ઝામ આપી હતી અને 8-9 મહિના પહેલાં જ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમારા સચિવ અને અધિકારીઓ, પરીક્ષા પ્લાનિંગની ટીમ બધા જ સાથે મળીને પરીક્ષા મૂળની અંદર ફેરફાર, યાની કે સિલેબસની અંદરથી જ પેપર પૂછવા, વિદ્યાર્થી જે ભણ્યા છે એમાંથી જ પેપર કાઢવા અને બહુ હાર્ડ કાઢી અથવા તો ટેક્સ્ટ બુકથી 12 પ્રશ્ન પૂછી અને વિદ્યાર્થી જો એમાં કન્ફ્યુઝ થઈ જાય તો એ સારું નહીં કહેવાય. વિદ્યાર્થીઓના એની એના જે લેવલ પ્રમાણે એક્ઝામિનેશન છે અને અનેક સ્ટેટની અંદર ગુજરાતના CBSE બોર્ડની અંદર બધી જ જગ્યાએ આ પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા છે, ત્યારે પરીક્ષાના પદ્ધતિની અંદર સંશોધન કરી અને ખૂબ સારી રીતે અમારા અધિકારી મિત્રોએ મહેનત કરી અને આ પરિણામથી ડ્રોપ રેશિયો પણ આપણે ઘટાડી શકીશું. 15 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય ને 5 લાખ નાપાસ થતા હોય તો એ 5 લાખમાંથી રનિંગ પ્રવાહમાં 1-2 લાખ જ આવતા હોય છે, બાકીના રોજગારી એના મધર ફાધર સાથે બિઝનેસમાં જતા રહે. પણ આપણે 100 બાળકો પહેલા ધોરણની અંદર પાસ થાય, દાખલ કરીએ છીએ, એ 100 બાળક ગ્રેજ્યુએશન થાય. આ ડ્રોપ રેશિયો અનબેલેન્સ વચ્ચે બ્રેક થાય છે એને પૂર્ણ કરવા માટે પણ 10th અને 12th એક્ઝામિનેશનની એક્ઝામની અંદર જે સુધારા હતા એ ખૂબ સરસ રીતે આ પ્રસંગે શાળાઓએ ખૂબ સારી મહેનતો કરી છે. વાલીઓ પણ હવે નવી એ ઉર્જાથી આગળ આવ્યા છે, બાળક જે ભણે તે ટકા નહીં પણ એ એમને મોટિવેશન કર્યા છે. આવી અનેક શાળાની અંદર મોટિવેશન બાળકો માટે હું પણ ગયો છું, ત્યારે બાળક આજે તમે જોજો કોઈ પણ શાળાની અંદર જાઓ, બાળક ટેન્શનથી કોઈ એક્ઝામ આપી જ નથી એને, એવું જ પ્લાનિંગ સાથે બધી જ શાળાઓએ, બધી શાળાઓ, બધી જ વાલી, બધા જ વાલીઓએ આમાં સંયુક્ત પ્રયાસ, સરકારના પોઝિટિવ અભિગમ, અમારી અધિકારીની ટીમ, જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સજ્જ રહી. અને તમે આ વખતે જોયું હશે કે ચોરીના બનાવો પણ ખૂબ ઓછા જવલ્લે બન્યું હતું કે બાળક ચોરી કરે એવો પ્રશ્ન, કારણ કે એને મેન્ટલી રીતે એટલા પીસ થઈને એક્ઝામ આપે. એટલે હાવ ઘણા બાળકો આવું પરિસ્થિતિ થઈને હતાશ થઈ જતા હતા, ડિપ્રેશનમાં આવી જતા હતા. આ સૌથી મોટી વાલીઓની ચેલેન્જ હતી, શાળાઓની ચેલેન્જ, સરકાર માટે પણ અને દરેક માટે. કોઈ પણ બાળક હોય એ ડિપ્રેશનમાં જઈને કંઈક અવળું પગલું ભરે તો પણ આપણે એ ગમતું નથી હોતું. માટે આજના આ પરિણામ માટે આપણે જે દિશા તરફ 5 વર્ષના રોડમેપથી ચાલી રહ્યા છીએ કે ડ્રોપ રેશિયા 7 ઘટે અને બાળક પહેલા ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધી સંપૂર્ણપણે શિક્ષણ પ્રાપ્ત થાય એવી ગવર્મેન્ટની તો અનેક યોજનાઓ છે,
પણ સાથે સાથે તમામ શાળાઓ જાગૃતતા દાખવી અને ખાસ કરીને ખૂબ મોટિવેશન, બધી શાળાઓમાં સેમિનાર યોજાના છે, બધી શાળાઓમાં આવા મોટિવેશનલ સ્પીકરોને પણ અહીંયા લાવ્યા છે. ઘણી જગ્યાએ હું પોતે પણ બાળકોને આશ્વાસન આપી અને એનામાં હિંમત પૂરવા માટે ગયો છું. તો માત્ર એક ડર દૂર થવાથી, હાવ દસમું ને બારમું બોર્ડ છે ને આમ છે ને તેમ છે, એ હાવ દૂર થવાથી પણ બાળકના મસ્તિષ્કની અંદર 50% જેવો ફરક પડ્યો છે. બાળક સરળતાથી, પહેલાં ટેન્શનથી જ્યારે એક્ઝામ આપતા હોય અને સરળતાથી આપતા, આ બેમાંથી ઘણો ડિફરન્સ છે. ખૂબ સારા પરિણામ બદલ તમામ શાળાઓ, એ ગુરુજનો જેમણે મહેનત કરી છે, ગુરુજનોને પણ હું વંદન કરું છું. અમારી સચિવથી લઈને તમામ ટીમ, પરીક્ષાના પ્લાનિંગ સાથેની આ તમામ ટીમને પણ હું અભિનંદન આપું છું. આજે ગુજરાત સરકાર 10th અને 12th જે એક્ઝામની પદ્ધતિ છે, એનું પ્લાનિંગ છે, એ પણ ખૂબ સારું છે અને અન્ય રાજ્યના લોકો પણ આ સ્ટડી કરી રહ્યા છે. 8% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ફેલ છે, શું કહેશો? હા, એ ઘણી વાર ભાષાકીય માં કે અન્ય વિષયોમાં ફેલ છે, તો એની આપણે વ્યવસ્થા કરી છે. તુરંત જ એક્ઝામ આપીને રનિંગ પ્રવાહમાં જ બાળકનું વર્ષ ન બગડે એવા પ્લાનિંગ સાથે અમે કામગીરી બોર્ડે કરી છે. બીજી વાત, જે કેન્દ્રનું પરિણામ ઓછું આવ્યું છે અને જે કેન્દ્રનું પરિણામ વધુ આવ્યું છે, આ બંનેનું અમે એનાલિસિસ કરશું, સ્ટડી કરશું, શું ક્ષતિ હતી, ક્યાં પ્રોબ્લેમ્સ આવ્યો છે, આ બધું સ્ટડી કરી સારા પોઝિટિવ પાસાઓ જે કેન્દ્રએ 100% રિઝલ્ટ લાવ્યા છે, એ કેન્દ્રના સારા પોઝિટિવ પાછા લઈ, જે નથી લાવ્યા કે જે કેન્દ્ર માઇનસ છે અથવા જે જિલ્લો માઇનસ છે, એમને મોટિવેશન કરશું. અને તુરંત જ અમે આ અભિગમ સાથે દરેક જિલ્લાના બોલાવી એમના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પ્લાનિંગ અને બે એક હાઈસ્કૂલ કે હાઈ સેકન્ડરી સ્કૂલ સુધી આ પ્લાનિંગ જાય એવો અમે 1 મહિનાની અંદર પ્લાન કરી દઈશું.